ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલ હવે આપણે નવા ચેપ્ટરમાં આવ્યા છીએ. ચેપ્ટર નંબર 5, તે સરખું દેખાય છે. જો તમે જુઓ તે સરખું દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં પાના નંબર 74 પરનું ચિત્ર જોઈ રહ્યા છો. અહીં કૂતરાનું એક ચિત્ર છે. તમે જો એક દર્પણને તૂટક રેખા પર મૂકો તો રેખાની જમણી તરફનો કૂતરાનો ભાગ દર્પણ પાછળ ઢંકાઈ જશે અને બાકીનું ચિત્ર દર્પણમાં ચિત્ર એ જેવું દેખાશે. તમે અહીં જોઈ શકતા હશો કે અહીં લીલા રંગનો જે દર્પણ મૂક્યો છે એમાં ચિત્રનો બીજો ભાગ દેખાઈ રહ્યો છે. આ રીતે પૂરું ચિત્ર કમ્પ્લીટ થશે. હવે પાના નંબર 74 પર તમે જોઈ શકતા હશો, અહીં એક કૂતરાનું ચિત્ર આપ્યું છે અને તે કૂતરાના ચિત્રમાં એક સંમિતિ દોરવામાં આવી છે. સંમિતિ એટલે, હવે તમને આઈડિયા આવી જ ગયો હશે કે સંમિતિ એટલે વચ્ચે દોરેલી તૂટક રેખા. તો એ તૂટક રેખા જે દર્શાવી છે એનાથી આપણે જોવાનું છે કે બે સરખા ભાગ બનાવે છે કે નથી બનાવતા. તો વિદ્યાર્થી મિત્રો, એવું કહેવામાં આવ્યું છે કે જે કૂતરાનું ચિત્ર છે એની જે સંમિતિની રેખા છે ત્યાંથી આપણે કૂતરાના જમણા ભાગ બાજુ એટલે પેલી બાજુના ભાગ બાજુ શું મૂકવાનો છે? દર્પણ મૂકવાનો છે. દર્પણ એટલે શું? તો દર્પણ એટલે અરીસો. અરીસો મૂકવાનો છે અને પછી જુઓ એ કેવું ચિત્ર બનાવે છે. તો એનો આટલો જ ભાગ આ તરફ દેખાઈ રહ્યો છે. આટલો જ ભાગ જુઓ, આટલો ભાગ આ રીતે દેખાઈ રહ્યો છે, હે ને? અને આટલેથી તૂટક રેખા આવી જાય છે. જો તમે અરીસો આ રીતે મૂકશો, અરીસો આ રીતે મૂકશો ને, તો શું થશે? તો આ બાજુનું બીજું ભાગ પણ આ રીતે દેખાશે. આ જેવો ભાગ છે એના જેવો જ બીજો ભાગ આ તરફ દેખાશે. અને તે આકાર કેવો હશે? તો જુઓ, તે આકાર કંઈક આવો હશે. એટલે દર્પણની સામે જો તૂટક રેખાથી જમણી બાજુના ભાગ પર અરીસો મૂકવામાં આવે તો એ ચિત્ર કંઈક આવું દેખાશે. સમજ્યા? વિદ્યાર્થી મિત્રો, તમે અહીં સફેદ પેટીમાં દર્શાવેલી આકૃતિ જુઓ. તમે કઈ તૂટક રેખા પર દર્પણ રાખશો કે જેથી આકૃતિ બી જેવો આકાર તૈયાર થશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં બે સંમિતિ જોઈ રહ્યા છે, એક ઊભી સંમિતિ અને એક આડી સંમિતિ. પરંતુ આપણે ઊભી સંમિતિનો ઉપયોગ કરીશું, એટલે કે આપણે ચિત્રમાં જમણા બાજુ દર્પણ મૂકતા, એટલે કે ઊભી સંમિતિની જમણી બાજુ દર્પણ મૂકતા ચિત્રનો જમણી બાજુનો ભાગ દર્પણ પાછળ ઢંકાઈ જશે અને બાકીનું ચિત્ર દર્પણમાં આકાર બી જેવું દેખાશે. ચાલો આપણે આપણા શિક્ષણિક કાર્યને આગળ વધારતા હવે નવા ચિત્ર જોઈએ. તો તમે અહીં એક ચિત્ર જોઈ શકતા હશો, એ પણ એક કૂતરાનું જ ચિત્ર આપ્યું છે. હવે તમે અહીં તૂટક રેખા જોઈ શકતા હશો, એ સંમિતિ દર્શાવી રહ્યું છે. પણ આમાં તમને સંમિતિ બે તરફ દેખાઈ રહી છે, એક આ તરફ અને એક આ તરફ. હવે તમે સંમિતિને જ્યારે જોઈ રહ્યા છો તો કઈ સંમિતિને પસંદ કરશો અને દર્પણ ક્યાં રાખશો તમે, કે જેથી તમે આવું બી નંબરનું ચિત્ર છે તેના જેવો આકાર બનાવી શકો? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે વિચારો કે આપણે દર્પણ ક્યાં રાખવો જોઈએ કે જેથી આપણે આ બી નંબરના ચિત્ર જેવો આકાર બનાવી શકીએ. તો ચાલો આપણે દર્પણ જમણી બાજુ રાખીશું. કઈ બાજુ રાખીશું? જમણી બાજુ રાખીશું, જેથી તે જમણી બાજુનો ભાગ દર્પણ નીચે ઢંકાઈ જશે. કોના નીચે ઢંકાઈ જશે? અરીસાની નીચે ઢંકાઈ જશે અને બી નંબરના ચિત્ર જેવો આકાર તૈયાર થશે. તમે જોઈ શકતા હશો કે જો આપણે દર્પણ રાખીએ ને તો આ તરફનો આકાર તૈયાર થાય. તમે ઘરે દર્પણ હોય તો તમારા પાઠ્યપુસ્તકને લેજો અને દર્પણને જમણા તરફના ભાગ ઉપર મૂકજો અને જોજો કે આવો આકાર તૈયાર થાય છે. હવે પાના નંબર 75, પાના નંબર 75 અને તમે આ ચિત્ર જોઈ શકતા હશો. હવે એમ કીધું છે કે તમને કૂતરાનું ચિત્ર આપી દીધું છે. હવે પહેલું જે ચિત્ર આપ્યું છે એ ચિત્રમાં તમને એમ કહેવામાં આવ્યું છે કે એની બાજુમાં જે આકાર બને છે તે તમે જાતે સંમિતિની રેખા દોરો અને બાજુમાં જે ચિત્ર છે એના જેવું ચિત્ર બનાવો. તો વિચારો, તમે સંમિતિની રેખા ક્યાંથી દોરશો કે બાજુના ચિત્ર જેવું ચિત્ર બને? ચાલો, તમે કઈ રીતે સંમિતિની રેખા દોરશો કે બાજુના ચિત્ર જેવું ચિત્ર બને? તો તમે તેની પૂંછડીથી લઈને તેના આગળના ભાગની તરફ ક્રોસ સંમિતિ દોરશો. જુઓ, આવી આ ચિત્રમાં તમે જોઈ રહ્યા હશો કે આ રીતે સંમિતિ દોરીશું કે જેથી તે આવું ચિત્ર બનાવી શકે. જોયું? તો એ આ રીતે સંમિતિ દોરીશું કે જેથી તે આ આકાર બનાવી શકે, હે ને? સંમિતિ બનાવીશું અને શું કરીશું? તો આ સંમિતિ બનાવ્યા પછી એનો આ બાજુનો ભાગ તરફ આપણે અરીસો રાખીશું કે જેથી એ આવું ચિત્ર બનાવી શકે. ચાલો, એની પછીનો
છે તે જુઓ. તેમાં આપણે કૂતરાનું ચિત્ર આપ્યું છે, તેમાં કહ્યું છે કે ડી નંબર જેવી આકૃતિ બનાવવાની છે. તો આપણે શું કરીશું, કઈ બાજુ સમમિતિની રેખા દોરીશું, ક્યાંથી દોરીશું? અહીં તો આપણે પહેલા ચિત્ર માટે આપણે પૂંછડીના આકારથી લઈને એના આગળના ભાગ તરફ ત્રાસી સમમિતિ દોરી, પરંતુ આમાં આપણે બહુ નાનો ભાગ દેખાઈ રહ્યો છે. તો શું કરીશું આમાં? તો આપણે હવે એની ગરદન પાસેથી સમમિતિની રેખા દોરીશું. એની ગરદન જ્યાં હતી તેના ભાગ પાસેથી આપણે સમમિતિની રેખા દોરીશું. તમે જોઈ શકતા હશો કે આ ચિત્રમાં મેં સમમિતિ બનાવીને રાખી છે. જુઓ તો કેવું લાગે છે કે એના ગળા પાસેથી જો સમમિતિ દોરીશું અને આ તરફના ભાગ પર અડીસો મૂકીશું તો તે ડી નંબરના આકાર જેવો આકાર બનાવી શકશે. તમે સમજી શકો છો કે આ રીતે દર્પણ મૂકવાથી તે આ આકાર બનાવશે. મિત્રો ચાલો હવે તમે જોઈ શકતા હશો કે ઈ નંબરનું ચિત્ર આપ્યું છે, એની પહેલાં એક કૂતરાનું ચિત્ર આપ્યું છે. આ કૂતરાના ચિત્રને તમે જોઈ લો અને ઈ નંબરનો આકાર બને એ રીતે આપણે એની સમમિતિની રેખા દોરવાની છે. તો આપણે સમમિતિ ક્યાંથી દોરીશું? તો સમમિતિનો આકાર મને એવું લાગે છે ત્યાં સુધી તો આપણે એના મોઢા પાસેથી દોરવો પડશે, કે એનો આ ભાગ જે આવે છે, આ ભાગ, આ એની પૂંછડીનો ભાગ. તો આપણે એની સમમિતિની રેખા, ફક્ત એનું મોં અને એની પૂંછડીનો ભાગ આવે ત્યાંથી આપણે સમમિતિની રેખા દોરીશું. તો કંઈક આવું ચિત્ર બનશે કે ઈ નંબરના આકાર જેવું ચિત્ર બનશે. એટલે આપણી સમમિતિની રેખા ક્યાંથી આવશે? કે આ જે દેખાય છે ને કૂતરાનું ચિત્ર, એના ગળા પાસેથી લઈને એના પૂંછડીનો ભાગ, બસ એટલું જ આવશે. અને આ બાજુની તરફ આપણે અડીસો મૂકીશું જેથી આ પડછાયો એમાં આ ભાગ જે છે એમાં દેખાશે અને આવું ચિત્ર બનશે. હવે એની પછીનું ચિત્ર છે, બીજો પણ ડોગ આપ્યો છે, એટલે કે કૂતરાનું ચિત્ર આપ્યું છે. હવે એ કૂતરાના ચિત્રનું મોઢું પેલી બાજુનું છે અને પેલી બાજુનું મોઢું છે કૂતરાનું ચિત્ર. હવે એમાં સમમિતિની રેખા બનાવો કે કંઈક આવી એફ નંબરની આકૃતિ જેવી આકૃતિ બને. તો તમે સમમિતિની રેખા ક્યાં દોરશો? તો તમે સમમિતિની રેખા ક્યાં દોરશો? તો તમે સમમિતિની રેખા ક્રોસમાં દોરશો, જેમ કે એનું અહીં એ આપ્યું છે આ રીતે. ધારો કે આનું મોં અહીં આ તરફનું છે, બરાબર, આ ડોગીનું મોઢું અને આ એની પૂંછડી છે, આપણે એવું વિચારીએ, બરાબર. તો વિચારો કે સમમિતિની રેખા આ રીતે દોરાશે. તમે જોઈ શકતા હશો કે સમમિતિની રેખા આ રીતે દોરાશે. જુઓ, તમને અહીં ચિત્રમાં બતાવ્યું છે કે આ રીતે સમમિતિની રેખા દોરીશું કે જેથી આના જેવું ચિત્ર બને. પાના નંબર 76 પરના દાખલા જોઈશું અને 76 પરના આકારો જોઈશું. તો જુઓ, 76 નંબરના ચિત્ર તમે જોઈ શકતા હશો કે આવું છે. હવે આપણે કઈ રીતે સમમિતિ આપી જ દીધી છે, આપણે અડીસો કઈ તરફ રાખીશું તે તમારે નક્કી કરવાનું છે. તો પહેલું ચિત્ર એ નંબરનું તમે જોઈ શકતા હશો. તો આપણે કઈ તરફ અડીસો રાખીશું તો આવું ચિત્ર બનશે. તો આપણે જમણી બાજુ તરફ અડીસો રાખીશું, એટલે કે આ તરફ તૂટક રેખા છે તેની આ તરફ અડીસો રાખીશું, અડીસો અહીં મૂકીશું જેથી આવું ચિત્ર બનશે. તમે જોઈ શકતા હશો કે આ રીતે જમણી તરફ જો અડીસો મૂકીશું તો આવું ચિત્ર બનશે. હવે બી નંબરની આકૃતિ આપી છે, એની તૂટક રેખાથી તમે કઈ તરફ અડીસો મૂકીશો તો આ રીતેનું ચિત્ર બનશે. તો એમાં પણ આપણે જમણી તરફ જ અડીસો મૂકીશું. તમને જો અંદાજ નહીં આવતો હોય તો તમે જ્યાં સમમિતિ આપી છે તેના એક તરફ હાથ મૂકવાનું અને જોવાનું ચિત્ર કેવું બને છે, બાજુવાળા જેવું બને છે. હા, બને છે તો જોવા દેવાનું, અને જો ન બનતું હોય તો આ તરફ હાથ મૂકીને જોવાનું. જુઓ, મેં અહીં આ તરફ હાથ મૂક્યો છે તો આના જેવું ચિત્ર બને છે. તેથી બી નંબરની આકૃતિમાં પણ અડીસાને જમણી તરફ મૂકતા, એટલે જમણી બાજુના ભાગને અડીસાથી ઢાંકી દેતા આ ચિત્ર બનશે. હવે સી નંબરની આકૃતિ, તો સી નંબરની આકૃતિમાં જુઓ અને કહો કઈ બાજુ અડીસો મૂકવો પડશે, જમણી બાજુ કે ડાબી બાજુ? જુઓ, હવે કંઈક અલગ લાગ્યું છે મને, જમણી બાજુ મૂકું છું તો બનતો નથી. કેમ? જમણી બાજુ હાથ મૂકીને જુઓ, બને છે? ના, કંઈક અલગ જ આકાર બને છે. તેથી આપણે શું કરવું પડે, ડાબી બાજુ હાથ મૂકીને જોઈએ. તો જુઓ, ડાબી બાજુ હાથ મૂકીને જોઈએ છે તો હા, એના જેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. તેથી આપણે સીમાં ડાબી બાજુ, એટલે કે સમમિતિની ડાબી તરફ અડીસો મૂકતા ડાબી બાજુને ઢાંકી દેશું અને જોવામાં આવશે તો આવું ચિત્ર દેખાશે. ચાલો હવે ડી નંબરની, તો ડી નંબરમાં પણ તમે જોઈ શકતા હશો કે તેને પણ તમે ડાબી બાજુ જ ઢાંકશો તો જ
અડીસાને ડાબી બાજુ મૂકશો તો જ આવું ચિત્ર બનશે. ચાલો હવે એની પછી ઈ નંબરનું ચિત્ર છે તેને જુઓ અને કહો એને ડાબી બાજુ અડીસો મૂકવો પડશે કે જમણી બાજુ. જુઓ ડાબી બાજુ મૂકવો પડશે. જુઓ તો મૂકીને હાથ મૂકીને જુઓ ડાબી બાજુ મૂકીએ છીએ તો બનતું નથી. જુઓ ચિત્ર બનતું નથી. ચાલો જમણી બાજુ મૂકીને જુઓ. હા જમણી બાજુ મૂક્યું. હા જુઓ હવે ચિત્ર બને છે. તેથી જમણી બાજુ હાથ મૂકતા ચિત્ર બનતું દેખાય છે. તેથી આપણે જમણી બાજુ અડીસો મૂકીશું અને જમણી બાજુના જે ચિત્રના ભાગને ટાંકી દઈશું જેથી ડાબી બાજુનું ચિત્ર અડીસામાં દેખાશે અને પૂરેપૂરું ચિત્ર આ રીતે દેખાશે.